કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું કિંજલ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાર્થી. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે ધોરણ 4 ગુજરાતી વિષયમાં 15મો પાઠ 2 બહાદુર છોકરાઓ પાઠમાં આપણે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો કર્યા હતા. હવે આજે આપણે આગળના પ્રશ્નો પ્રશ્ન નંબર 4 કરીશું. નીચેના રૂઢી પ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. એમાં પહેલો રૂઢિ પ્રયોગ આપણને આપ્યો છે આંખ ફાટવી, તેનો અર્થ થાય છે ગુસ્સે થવું. વાક્યમાં આપણે પ્રયોગ કરીશું દીકરાને ઘરની તિજોરીમાંથી ચોરી કરતો જોઈને તેના પિતાની આંખ ફાટી. બીજો રૂઢિ પ્રયોગ છે નિશાન ચૂકી જવું, એનો અર્થ થાય છે ધાર્યું નિશાન પાર ન પડવું. વાક્ય છે કમનસીબે રસિકભાઈ નિશાન ચૂકી ગયા અને ચોર ભાગી ગયા. ત્રીજું છે શાબદા થઈ જવું, તેનો અર્થ થાય છે ચેતી જવું. વાક્ય બનશે પોલીસવાનને આવતી જોઈ તોફાનીઓ શાબદા થઈ ગયા. બરાબર છે? આ રીતે રૂઢિ પ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 5. નીચેના આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. અહીં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખવાના છે. પહેલું છે જંગલ. જંગલ એટલે અર્થ એનો સમાનાર્થી શબ્દ થાય છે વન અથવા તો અરણ્ય. જંગલ એટલે શું, એનો સમાનાર્થી શબ્દ કયો થાય છે? વન અને અરણ્ય. ત્યારબાદ બીજું છે પાણી. તો પાણીનો સમાનાર્થી શબ્દ થાય છે જળ અથવા તો નીર. ત્રીજું છે મદદ. મદદનો સમાનાર્થી શબ્દ થાય છે સહાય અથવા તો ટેકો. ચોથું છે સૂર્ય. સૂર્યનો સમાનાર્થી શબ્દ થાય છે સૂરજ અથવા તો રવિ. પાંચમું છે અવાજ. અવાજનો સમાનાર્થી શબ્દ થાય છે ઘાટો અથવા તો ધ્વનિ. છઠ્ઠું છે પ્રતિમા. પ્રતિમાનો સમાનાર્થી શબ્દ થાય છે મૂર્તિ અથવા તો બાવલું. હવે આપણે આ સમાનાર્થી શબ્દ જોયા. હવે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6, જેની અંદર આપણને નીચેના આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. અહીં આપણે વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. એમાં પહેલું છે જીવન. જીવનનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે મરણ. બીજું છે નજીક. નજીકનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે દૂર. ત્રીજું છે ઊંચો. ઊંચોનો વિરોધાર્થી શબ્દ થાય છે નીચો. ચોથું છે હિંમત. હિંમતનો વિરોધાર્થી શબ્દ છે ના હિંમત. પાંચમું છે અજવાળું. અજવાળુંનો વિરોધાર્થી શબ્દ છે અંધારું. છઠ્ઠું છે ધ્યાન. ધ્યાનનો વિરોધાર્થી શબ્દ છે બેધ્યાન. બરાબર? તો આ રીતે વિરોધાર્થી શબ્દો કરવાના છે. હવે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 7. સૂચના મુજબ કરો. અહીં આપેલ શબ્દનો છેલ્લો અક્ષર લઈ નવો શબ્દ બનાવો. અહીં આપણને 3 શબ્દો આપેલા છે. એ શબ્દો ઉપરથી આપણે શું કરવાનું છે? એ શબ્દનો છેલ્લો અક્ષર લઈને આપણે બીજા શબ્દો બનાવવાના છે. જેમ કે અહીં શિકાર. અહીં કયો અક્ષર છે છેલ્લે? ર. તો ર ઉપરથી બીજો શબ્દ બને છે રજા. હવે રજાની અંદર ઝા શબ્દ છેલ્લો છે, તો ઝા પરથી કયો અક્ષર બનશે? શબ્દ બનશે જાત્રા. ત્યારબાદ છે ત્રા. ત્રા ઉપરથી કયો શબ્દ બનશે? ત્રાસ. બરાબર છે? કયો શબ્દ બનશે? ત્રાસ. તો આ રીતે શબ્દ બનાવવાના છે. બરાબર? બરાબર. તો આ રીતે તમારે બનાવવાનું છે. જાત્રા તો ત્રાસ. હવે સ પરથી બીજા શબ્દો બનાવવાના છે. બરાબર? બીજો શબ્દ કોઈ પણ તમે બનાવી શકો છો, કે જેમ કે સમય, સર્યુ, સરસ. બરાબર? તો આ તમારે જાતે બનાવવાનું છે. બરાબર? આ તમારે જાતે પૂરવાનું છે. બરાબર? છેલ્લો અક્ષર લઈને તમારે નવો શબ્દ બનાવવાનો છે. જેમ કે અહીં આપણે લઈએ તો સમય. બરાબર? હવે અંતે કયો આવ્યો? આવ્યો ય. આવ્યો તો ય પરથી આપણે બીજો શબ્દ બનાવવાનો છે. ય પરથી જેમ કે યમુના, યમ. બરાબર?
આ રીતના શબ્દો તમે બનાવી શકો છો, બરાબર. અને પછી જે છેલ્લે આવે અક્ષર તે ઉપરથી આપણે બીજો શબ્દ બનાવવાનો છે, બરાબર. તો આ જે છે તમારે જાતે કરવાનું છે, બરાબર. ત્યારબાદ બીજું છે, પાંચ શબ્દો પસંદ કરી દરેક શબ્દને આધારે એક એક વાક્ય બનાવો. હવે આજે તમે શબ્દો લખો, એ શબ્દમાંથી કોઈ પણ પાંચ શબ્દો તમારે પસંદ કરવાના છે, બરાબર. અને એ શબ્દોને આધારે તમારે એક એક વાક્ય બનાવવાનું છે, શબ્દો ઉપરથી વાક્ય બનાવવાનું છે, બરાબર. અને એ આપણે બનાવીએ જ છીએ, બરાબર. બધાને આવડે જ છે, તો આ પણ તમારે જાતે કરવાનું છે, બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે, નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. અહીં જે શબ્દો આપ્યા છે એને આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવવાનું છે. પહેલું છે શિકાર, ત્યારબાદ છે સિંહ, ત્યારબાદ શિયાળો, સૂર્ય અને શાબ્દુ, બરાબર. તો અને આપણે ગોઠવવાનું છે. તો અહીં બધા સ જ છે, પરંતુ એક શંકોરાનો સ છે અને એક સસલાનો સ છે. તો આમાંથી સૌથી પહેલા કયું આવશે, બરાબર. શંકોરાનો સ જે છે એ સૌથી પહેલા આવશે, બરાબર. શંકોરાના સ માં પણ બે છે, બરાબર, આ શિકાર અને શિયાળો. તો અહીં તમે જોઈ શકો છો કે આ પહેલા જે છે એ સેમ છે, બરાબર. તો હવે આપણે બીજો શબ્દ જોઈશું. બીજો શબ્દમાં આ જે છે કક્કાવારી ક્રમમાં કયો પહેલો આવશે, તો કા, કા, બરાબર. ય તો પાછળી આવશે, બરાબર. એટલે આ જે શિકાર શબ્દ છે એ સૌથી પહેલા આવશે, ત્યારબાદ આવશે શિયાળો, બરાબર. આ રીતે ગોઠવવાનું છે, બરાબર. ત્યારબાદ આવશે શાબ્દુ, બરાબર. આ તો થઈ ગયું. ત્યારબાદ હવે આ સ લઈશું, તો આ સમાં પણ ત્રણ અક્ષરો છે, બરાબર. તો આપણે જ્યારે બારાક્ષરી બોલીએ ત્યારે સ સા, સા બીજા નંબર ઉપર આવે, બરાબર. તો કયો આવશે ત્રીજા નંબર ઉપર, શાબ્દુ. ત્યારબાદ આવશે સિંહ અને અંતે આવશે સૂર્ય, બરાબર. આ રીતે ગોઠવવાનું છે, બરાબર છે. તો અહીં જે આપણો આજે 15મો પાઠ છે એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય પોથીની અંદર કરીશું. થેન્ક યુ.